ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ડભોઈ તાલુકાના થુતાવી આઈટીઆઈ ખાતે 15-20 બેડની આઇસોલેટ સેન્ટરની શરૂઆત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે કરવામાં આવી. હાલ દિવસે ને દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે, ઉપરાંત કોરોનાનું સંક્રમણ શહેરોમાંથી હવે ગામડાઓ તરફ વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જોવા મળી રહ્યું છે. દરેક મોટા શહેરોમાં કોરોના દર્દીઓ માટે જગ્યાનો અભાવ હોવાથી દર્દીઓની સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. તેવા સંજોગોમાં ગ્રામ પંચાયતો સક્રિય થઈ છે અને જે અનુસંધાનમાં ડભોઈ તાલુકાના થુવાવી સાઠોદ ચાણોદ ભીલાપુર તેમજ કાયાવારો ગામમાં આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે, જ્યાં દરેક સેન્ટર ઉપર 15-20 જેટલા બેડની સુવિધા સાથે સેન્ટરો શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને કોરોના સંક્રમિત દર્દીઓને પ્રાથમિક સારવાર માટે પોતાના ગામમાં જ સારવાર મળી રહેશે. ઉપરાંત 14 દિવસ આઇસોલેટ થવા માટે સુંદર સગવડ સાથે ડોક્ટરની દેખરેખ હેઠળ સેન્ટરમાં દાખલ થવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી કરીને કોરોના સંક્રમિત દર્દી તેના પરિવારના સંપર્કમાં ન આવે અને પરિવારના સભ્યો સલામત રહે. ડભોઈ તાલુકાના થુવાવી ગામેથી આઇસોલેટ સેન્ટરની શરૂઆત કરવામાં આવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણભાઈ ઝવેરી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, થુવાવીના સરપંચ ભરતભાઈ પટેલ તથા થુવાવીના જિલ્લા પંચાયત સભ્ય સોનલબેન ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. જે આ કોરોનાની મહામારી છે અને એનું સંક્રમણ ધીરે ધીરે વડોદરા જિલ્લામાં પણ વિસ્તરતું જાય છે અને ધ્યાનમાં રાખીને આજે ડભોઈ તાલુકાના થુવાવી સાઠોદ ભીલાપુર અને કાયાવરણ ખાતે આઇસોલેશન સેન્ટરને ખોલવામાં આવ્યા છે અને એમાં દરેક ઠેકાણે કમસે કમ 15-20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ ઝવેરી સાહેબ, જિલ્લાની આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, થુવાવીના સરપંચ શ્રી ભરતભાઈ, થુવા જિલ્લા પંચાયતના સભ્ય સોનલબેન ચિરાગભાઈ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થુવાવીથી શરૂઆત કરી છે. થુવાવીથી ભીલાપુર, ભીલાપુરથી સાતો અને સાતોથી કાયાવરણ આ તમામ ઠેકાણે લોકોને સગવડ રહી અને ગામડામાં જે સંક્રમણ વધી રહ્યું છે એમાં લોકો સંક્રમિત થયા પછી ઘરે જ ના રહે, એ લોકોને પૂરતી સગવડ મળે અને એ લોકો પૂરતે આઇસોલેશનમાં રહી શકે એના માટેની આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપના મારફત સમગ્ર ડભોઈ તાલુકાના લોકોને વિનંતી કરું છું કે આ આઇસોલેશન સેન્ટરનો ઉપયોગ કરે, ઘરે બેસી ના રહેતા ટેસ્ટ કરાવે, ટેસ્ટમાં સંક્રમિત લાગો તો તાત્કાલિક આઇસોલેશનમાં ભરતી થાવ. અહીંયા તમને તમામ જાતની સગવડો આપવામાં આવશે, ઘર કરતાં પણ સુંદર વ્યવસ્થાઓ અહીંયા આગળ રાખવામાં આવી છે, ત્યારે આ વ્યવસ્થાનો લાભ લો અને બીજાને સંક્રમિત થતા રોકો. સચેત રહો, સાવચેત રહો અને તમે તમારી જાતને રક્ષા કરો, સાથે જ લોકોને પણ સુરક્ષિત રાખો.